નંબર 6 કે જેમાં તમારે વાયવ્ય ખૂણાની રીતે દાખલો કરવાનો છે તેમાં તમને આટલી માહિતી આપેલી છે. સૌપ્રથમ ઉત્પત્તિ સ્થાન અને તેના પ્રાપ્તિ સ્થાનો આપેલા છે. ઉત્પત્તિ સ્થાન O1 O2 O3, પ્રાપ્તિ સ્થાન છે D1 D2 D3 D4 એન્ડ D5. તેની જરૂરિયાત અને પુરવઠો આપી દીધેલા છે, તે જે આપેલા છે તે લખી દેવાનું અને ત્યારબાદ તેનો સરવાળો કે જે 29 થાય છે તે પણ તમને ઓલરેડી આપી દીધેલો છે. ઓકે, જો અહીં સરવાળો આપેલ ન હોય તો તમારે સરવાળો કરી દેવાનો. બરાબર, આટલો ખ્યાલ આવ્યો. હવે વાયવ્ય ખૂણાની રીત છે, સો મેં આગળ કહ્યું તે પ્રમાણે શું કરવાનું. આ રીતમાં સૌ પ્રથમ આપણે વાયવ્ય ખૂણો શોધતા જશું અને માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને જથ્થાની ફાળવણી કરીશું. બરાબર, માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને જથ્થાની ફાળવણી કરીશું. ઓકે, સો સૌ પ્રથમ આપણે વાયવ્ય ખૂણો શોધવાનો છે. સિમ્પલ યાદ રાખો, જે પ્રથમ ખાનો હશે તે આપણો આપોઆપ વાયવ્ય ખૂણો બની જશે. ઓકે, જે પ્રથમ ખાનો હશે તે આપણા માટે આપોઆપ પ્રથમ વાયવ્ય ખૂણો બની જશે, તો આ આપણો વાયવ્ય ખૂણો બની ગયો. ઓકે, સો આ આપણો વાયવ્ય ખૂણો બની ગયો. હવે શું કરવાનું, માંગ અને પુરવઠો એટલે કે અહીંયા જરૂરિયાત આપી છે તો જરૂરિયાત અને પુરવઠાને જોવા. ઓકે, જરૂરિયાત કેટલી છે, અહીં 7 છે. પુરવઠો કેટલો છે, 5. સો 7 અને 5માં ઓછા કયા થશે, 5. 5 ઓછા છે ને. ઓકે, 7 અને 5 એટલે કે જરૂરિયાત અને પુરવઠાની તુલના કરવાની અને જે જથ્થો ઓછો હોય તે જથ્થાની ફાળવણી આપણે આ ખાનામાં કરવાની છે. બરાબર, તેની ફાળવણી આપણે આ ખાનામાં કરવાની છે. તો અહીં 7 અને 5માં તમે કીધું તેમ 5 જે જથ્થો છે તે ઓછો. બરાબર, તો અહીં આપણે કેટલા જથ્થાની ફાળવણી કરીશું આ ખાનામાં, 5 જથ્થાની. ઓકે, સો 5 જથ્થાની આપણે ફાળવણી કરી દીધી. સો આજે 5 પુરવઠો છે તેને આપણે કેન્સલ કરી દેવાનો. ઓકે, 5 જે પુરવઠાનો જથ્થો છે તે જથ્થો આપણે પૂરો અહીં ફાળવી દીધો. સો આ જે પુરવઠો છે તે ઇન શોર્ટ સંતોષાઈ ગયો. બરાબર, આ પુરવઠો સંતોષાઈ ગયો. સો અહીં આપણે હવે આ હારમાં કોઈ પણ ફાળવણી બીજી કરી શકીએ નહીં, કારણ કે આ પુરવઠો આપણે પૂરેપૂરો વહેંચી દીધો, ઇન શોર્ટ ફાળવી દીધો. બરાબર, હવે અહીં આપણે પુરવઠો સંતોષાઈ ગયો, પરંતુ જે જરૂરિયાત 7 છે તેમાંથી કેટલા જથ્થાની ફાળવણી કરી, 5 જથ્થાની. ઓકે, 7 જરૂરિયાત છે તેમાંથી આપણે 5 જથ્થાની ફાળવણી કરી, તો 7 - 5 કરીશું તો હજુ પણ જે કેટલો જથ્થો ફાળવવાનો બાકી રહેશે, 7 - 5 કરીશું તો 2. ઓકે, હજુ પણ આપણે 2 જથ્થો ફાળવવાનો બાકી છે. બરાબર, 2 જથ્થો હજુ પણ આપણો ફાળવવાનો બાકી છે, તો અહીં પાછળ આપણે 2 લખી દીધી. બરાબર, હવે ફરીથી આપણે બીજો વાયવ્ય ખૂણો શોધવાનો. બરાબર, તો વાયવ્ય ખૂણો આ 5 પછી બીજો પાછો વાયવ્ય ખૂણો કયો થશે, આપણે હાર બાર 1 by 1 હાર પછી વાયવ્ય ખૂણો મેળવવાનો. હવે 5 પછીનો બીજો વાયવ્ય ખૂણો આપણો આ આવે, 4 આગળ. ઓકે, 4 આગળ આપણો વાયવ્ય ખૂણો બને, પરંતુ તમે જોશો કે પુરવઠો તો ઓલરેડી પૂરેપૂરો સંતોષાઈ ગયેલો છે. રાઈટ, જે પુરવઠો છે તે પૂરેપૂરો સંતોષાઈ ગયેલો છે. સો આપણે શું કરીશું, અહીં પુરવઠો સંતોષાઈ ગયેલો, સો જો આ હાર છે તે પૂરેપૂરી સંતોષાઈ ગયેલી એટલે અહીં આપણે ફરીથી જે જથ્થો છે તે ફાળવી શકીએ નહીં. ઓકે, આ ખાનામાં આપણે જથ્થો ફાળવી શકીએ નહીં, તો ફરીથી શું કરવાનું, આ પ્રથમ હાર પછી જે બીજી હાર છે ત્યાં આવવાનું. ઓકે, અને બીજી હારમાં આપણે હવે અહીં ફાળવણી કરીશું જથ્થાની. સો બીજી હારમાં આપણો પ્રથમ વાયવ્ય ખૂણો કયો બને, કે જે આપણું પ્રથમ ખાનું હોય ત્યાં આપણે પ્રથમ વાયવ્ય ખૂણો બનાવી શકીએ. બરાબર, જ્યાં આપણું પ્રથમ ખાનું હોય ત્યાં આપણે આપણો પ્રથમ વાયવ્ય ખૂણો બનાવી શકીએ. ઓકે, સો નાવ અહીં તો આપણે જરૂરિયાત અને પુરવઠો બંને છે. સો સૌ પ્રથમ બીજી હારમાં આપણો વાયવ્ય ખૂણો અહીં 3 આગળ બનશે. ઓકે, વાયવ્ય ખૂણો આપણો અહીં 3 આગળ બનશે. સો અહીં જે 3 ખર્ચ છે ત્યાં આપણે હવે જથ્થાની ફાળવણી કરવાની છે.
બરાબર સો અહીં જથ્થાની ફાળવણી કરીશું જરૂરિયાત કેટલી છે બે અને અહીં પુરવઠો કેટલો છે ત્રણ ખર્ચ છે ત્યાં નવ ઓકે જ્યાં ફાળવણી કરવાની છે જરૂરિયાત બે છે પુરવઠો નવ છે તો બંનેમાંથી ઓછા કયા છે બે ઓછા છે રાઈટ બે જથ્થો ઓછો છે સો બંનેમાંથી આપણે ફાળવણી કેટલા જથ્થાની કરીશું બે જથ્થાની ફાળવણી કરીશું આ ખાનામાં ઓકે સો બે જથ્થાની આપણે ફાળવણી કરી દીધી તો અહીં જરૂરિયાત આપણી પાસે બે હતી તેમાંથી આપણે બે જથ્થાની ફાળવણી કરી દીધી સો આ જે બે જથ્થો છે તેને આપણે કેન્સલ કરી દઈશું ઓકે સો આ બે જથ્થાને કેન્સલ કરી દીધું હવે બે જથ્થો ફાળવણી કર્યો ત્યાં પુરવઠો કેટલો છે નવ પુરવઠો નવ છે કે જેમાંથી આપણે બે જથ્થાની ફાળવણી કરી સો અહીં નવમાંથી આપણે બે માઇનસ કરીશું કે નવ માઇનસ બે કરીશું તો હજુ કેટલો જથ્થો ફાળવવાનો બાકી રહેશે પુરવઠાનો સાત ઓકે નવમાંથી આપણે બે જથ્થાની ફાળવણી કરેલી છે સો હજુ પણ આપણી પાસે સાત જથ્થો એવો છે પુરવઠાનો કે જે હજુ ફાળવવાનો બાકી છે બરાબર તો આ થઈ ગયું હવે શું કરવાનું ફરીથી આપણે વાયવ્ય ખૂણો શોધવાનો ઓકે સો બે પછી વાયવ્ય ખૂણો કયો આવશે ફરીથી કયા ખર્ચ આગળ બનશે જી આ પાંચ ખર્ચ છે ત્યાં ઓકે બે પછી ફરીથી આપણે વાયવ્ય ખૂણો મેળવવાનો કે જે આપણો અહીંયા બની જશે ઓકે અહીંયા કેમ બન્યો કારણ કે હજુ પણ અહીં જરૂરિયાત અને પુરવઠા બાકી છે હાર અને સ્તંભમાં કે જે આપણે સંતોષી શકીએ બરાબર તો હવે આપણે અહીંયા ખર્ચની ફાળવણી સોરી જથ્થાની ફાળવણી કરવાની છે તો જથ્થાની ફાળવણી કઈ રીતે કરીશું કે જરૂરિયાત અને પુરવઠાને સંતોષીને તો અહીં જરૂરિયાત કેટલી છે પાંચ પુરવઠો કેટલો છે સાત જરૂરિયાત ચાર છે પુરવઠો સાત છે તો બંનેમાં ઓછા કેટલા છે ચાર ઓછા છે તો કેટલા જથ્થાની ફાળવણી કરીશું અહીં ચાર અહીં ચાર ચાર જથ્થાની આપણે ફાળવણી કરીશું ઓકે સો ચાર જથ્થાની આપણે ફાળવણી કરી દીધી સો આ ચાર જથ્થો પૂરેપૂરો સંતોષાઈ જશે તો એને આપણે કેન્સલ કરી દઈશું બરાબર આ ચાર જથ્થો સંતોષાઈ ગયો હવે ત્યારબાદ આ ચાર જથ્થા જરૂરિયાત તેની સાથે તેની સામે પુરવઠો કેટલો છે સાત ઓકે સો સાઠમાંથી આપણે ફક્ત કેટલા જથ્થાની ફાળવણી કરી ચારની તો હજુ પણ કેટલો જથ્થો પુરવઠાનો ફાળવવાનો બાકી રહેશે કે સાઠ માઇનસ ચાર કરીશું તો કેટલા બાકી રહેશે ત્રણ ઓકે ત્રણ જથ્થો પુરવઠાનો હજુ પણ આપણે ફાળવવાનો બાકી છે રાઈટ સો નાઉ હવે શું કરીશું આ ફાળવી લીધા બાદ ફરીથી પાછો વાયવ્ય ખૂણો મેળવવાનો ઓકે સો આ વાયવ્ય ખૂણા બાદ બીજો આપણો ત્યાર પછીનો વાયવ્ય ખૂણો ક્યાં બનશે અહીંયા બરાબર અહીંયા કેમ બનશે કારણ કે હજુ પણ તેની જરૂરિયાત અહીંયા છે અને અહીં તેનો પુરવઠો છે બરાબર સો નાવ હવે અહીંયા આપણે આપણો વાયવ્ય ખૂણો બનાવીશું અને અહીંયા આપણે ફાળવણી કરીશું ઓકે સો અહીંયા ફાળવણી કરવાની છે જરૂરિયાત કેટલી છે નવ આ અહીંયા જે છે ફાળવણી કરવાની છે જરૂરિયાત નવ છે પુરવઠો ત્રણ છે તો બંનેમાં ઓછા કેટલા ત્રણ ઓછા છે સો અહીં કેટલા જથ્થાની ફાળવણી કરીશું આપણે ત્રણ જથ્થાની ફાળવણી કરીશું ઓકે સો અહીં આપણી પાસે જરૂરિયાત ન હતી કે જેમાંથી આપણે ત્રણ જથ્થાની ફાળવણી કરી તો હજુ પણ કેટલો જથ્થો બાકી રહેશે ફાળવવાનો નવ માઇનસ ત્રણ કરીશું તો છ બરાબર હજુ પણ જે છ જથ્થો છે જરૂરિયાતનો તે ફાળવવાનો બાકી છે હવે ત્યારબાદ પુરવઠો કેટલો હતો આપણી પાસે ત્રણ કે જેમાંથી આપણે ત્રણે ત્રણ જથ્થો ફાળવી દીધો સો આ ત્રણ આપણે કેન્સલ કરી દેવાનું સો આ ત્રણ કેન્સલ થઈ ગયા એટલે જે પુરવઠો છે તે પૂરેપૂરો સંતોષાઈ ગયો બીજી હાર એટલે કે ઓટુ માપણે ઓકે હવે ત્યારબાદ ફરીથી આપણે વાયવ્ય ખૂણો શોધવાનો જથ્થો ફળવાઈ જાય એટલે ફરીથી વાયવ્ય ખૂણો શોધતા જવાનો વાયવ્ય ખૂણામાં નિરીટમાં સો અહીં ત્રણ પછી આ એક વાયવ્ય ખૂણો બને બરાબર ખર્ચ બે આગળ આપણો વાયવ્ય ખૂણો બનશે પરંતુ જ્યાં ખર્ચ બે છે ત્યાં તમે જોશો તો આપણી પાસે જરૂરિયાત છે પરંતુ પુરવઠો નથી
કેમ પુરવઠો નથી? કારણ કે પુરવઠો પૂરેપૂરો આહાર માટે સંતોષાઈ ગયેલો છે. સ્વાહાર માટે હવે આપણે ફાળવણી કરવાની નથી, બરાબર? શું અહીં પણ વાયવ્ય ખૂણો ન બનશે? હવે શું કરવાનું? બીજી હાર પછી ત્રીજી હાર આગળ જવાનું. ત્રીજી હારમાં આપણે જોવાનું અહીં જરૂરિયાત છે નથી. જરૂરિયાત પણ અહીં પૂરેપૂરી સંતોષાઈ ગયેલી, શું અહીં પણ વાયવ્ય ખૂણો ન બનશે? સેકન્ડમાં જોશો, સેકન્ડ સ્તંભમાં તો અહીં ચાર જરૂરિયાત હતી, પરંતુ તે પણ આપણે સંતોષી લીધેલી, શું અહીંયા પણ વાયવ્ય ખૂણો ન બનશે? ત્યાર પછી ત્રીજા ખાનામાં જોઈએ, શું ત્રીજા ખાનામાં તમે જોશો તો અહીં જરૂરિયાત કેટલી છે? છ. અને પુરવઠો કેટલો છે? 15. શું અહીં જરૂરિયાત અને પુરવઠો બંને છે? સો અહીં આપણે હવે ફાળવણી કરીશું, બરાબર? અહીં આપણે હવે જથ્થાની ફાળવણી કરીશું. જરૂરિયાત 6 છે, પુરવઠો 15 છે, બંનેમાં ઓછા કયા છે? 6, બરાબર? 6 અહીં ઓછા છે, સો આપણે કેટલા જથ્થાની ફાળવણી કરીશું? 6ની, બરાબર? 6 જે જથ્થો છે જરૂરિયાતનો તેની ફાળવણી કરીશું, તો આ 6 કેન્સલ થઈ જશે. ધેન આ 6 કેન્સલ કરતાની સાથે 15માંથી 6 જથ્થાની આપણે ફાળવણી કરીશું, તો 15 માઇનસ 6 કરીશું તો કેટલો પુરવઠાનો જથ્થો હજુ પણ બાકી રહેશે? 9. ઓકે, હા, તો 9 જથ્થો હજુ પણ આપણે પુરવઠાની ફાળવણી કરવાનો બાકી રહેશે, બરાબર? સો આ એક 6 જથ્થાની ફાળવણી થઈ ગઈ. ત્યારબાદ ફરીથી વાયવ્ય ખૂણો શોધવાનો, તો અહીં આપણો વાયવ્ય ખૂણો બનશે, કારણ કે અહીં જરૂરિયાત અને પુરવઠો બંને છે. સો આ રીતે વાયવ્ય ખૂણો બનાવી લેવાનો. હવે અહીંયા આપણે ફાળવણી કરીશું જરૂરિયાત અને પુરવઠાને ધ્યાનમાં રાખી. જરૂરિયાત કેટલી છે? 7. પુરવઠો કેટલો છે? 9. સો અહીં કેટલાની ફાળવણી કરીશું આપણે? 7. કેમ 7 કર 7 અને 9માં 7 ઓછા છે, સો અહીં આપણે 7 જથ્થાની ફાળવણી કરીશું. ઓકે, સો અહીં 7 જથ્થાની ફાળવણી કરી દીધી, સો આ પૂરેપૂરી જરૂરિયાત સંતોષાઈ ગઈ. અને 9માંથી આપણે 7ની ફાળવણી કરીશું, તો 9 માઇનસ 7 કરીશું, કેટલા બાકી રહેશે? 2. ઓકે, 9માંથી 7ની ફાળવણી કરીશું, કેટલા બાકી રહેશે? 2. હવે ત્યારબાદ ફરીથી વાયવ્ય ખૂણો શોધવા. સો વાયવ્ય ખૂણો અહીં ક્યાં બનશે? અહીંયા. હવે આપણો અહીંયા વાયવ્ય ખૂણો બનશે. સો આ વાયવ્ય ખૂણો માટે જથ્થાની ફાળવણી કરવા માટે માંગ કેટલી છે? 2. પુરવઠો કેટલો છે? 2. બંને સરખા જ છે, સો અહીં આપણે કેટલા એક જથ્થાની ફાળવણી કરીશું? 2ની. સો માંગ જરૂરિયાત આપણી પાસે 2 હતી, અહીં 2 આપણે આપી દીધા, પુરવઠો અહીં આપણી પાસે 2 હતો, અહીં પણ 2 જથ્થાની ફાળવણી કરી દીધી, સો આપણી જરૂરિયાત અને પુરવઠો છેલ્લે સંતોષાઈ ગયો. ઓકે, કોઈ પણ દાખલો હશે, કોઈ પણ રીત હશે, જે તમારી છેલ્લી જરૂરિયાત હોય તે પૂરેપૂરી માંગ, જરૂરિયાત માંગ અથવા જરૂરિયાત અને પુરવઠો સંતોષાઈ જવો જોઈએ, બરાબર? જો તમારી માંગ અને પુરવઠો સંપૂર્ણ સંતોષાઈ જાય તો તમારો દાખલો પૂરેપૂરો સાચો. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે અહીં વાયવ્ય ખૂણાની રીતે આ જે સમસ્યા છે તેનો ઉકેલ મેળવી શકીએ. ખ્યાલ આવ્યો અહીં બધાને? સિમ્પલ દાખલો છે, આ રીતે દાખલાની ગણતરી કરી દેવાની, અને ત્યારબાદ આપણે વાહન વ્યવહારનો કુલ ખર્ચ શોધવાનો. ઓકે, કે કુલ પરિવહન ખર્ચ આપણે શોધવાનો, પરંતુ તે પહેલાં શું કરવાનું? કે તે પહેલાં આપણે મૂળભૂત પ્રાપ્ય ઉકેલ લખવાનો. ઓકે, સો લખીશું કે માટે મૂળભૂત પ્રાપ્ય ઉકેલ. હવે મૂળભૂત પ્રાપ્ય ઉકેલમાં આપણે શું લેવાનું છે તે મેં જણાવ્યું. મૂળભૂત પ્રાપ્ય ઉકેલમાં આપણે શું લેશું કે આપણે અહીં ખાનામાં જે ખર્ચ લખ્યા ને, સોરી, જે જથ્થાની ફાળવણી કરી, તો તે જથ્થાને આપણે અહીં મૂળભૂત પ્રાપ્ય ઉકેલમાં લખવા, બરાબર? આપણે જ્યારે વાહન વ્યવહારની સમસ્યાનું વ્યાપક સ્વરૂપ જોયું ત્યારે શું હતું કે અહીં આપણે ખર્ચા મેં કીધું તેમ C1, C2, C3 એ આ ખર્ચા આવે, અને જે જથ્થાની આપણે અહીં ફાળવણી કરીએ તે જથ્થાને શું કહેવાય? કે XIJ, રાઈટ? XIJ મીન્સ શું? આર્મી હર અને જે મોસ્ટમ, રાઈટ? આર્મી હર અને જે મોસ્ટમ,
કે જે આપણે ફાળવણી કરીશું તે આપણા માટે થઈ જશે એક્સાઇઝ. ઓકે, તો અહીં પ્રથમ હાર છે, પ્રથમ સ્તંભ છે એટલે ઓ વન અને ડી વન. સો અહીં આપણને 5 મળ્યા તો એ શેની કિંમત થશે? પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એટલે એક્સના સાપેક્ષમાં જો આપણે લખીશું એક્સાઇઝ એને ધ્યાનમાં રાખીને તો આ શેની કિંમત થશે? 5 જે પાંચ શેની કિંમત થશે? ચલો બોલો, પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ છે આપણે તેને એક્સાઇઝના સ્વરૂપમાં લખવાનું છે. એક્સ લખી દેવાના, આઈ એટલે હાર, જે એટલે સ્તંભ. શ્વાસ શેની કિંમત થશે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ છે તો? બોલો. ચાલો અહીંયા એક્સાઈ જે આપણે જે અહીં ફાળવણી કરીએ ને તેની કિંમતને આપણે કહીએ એક્સાઈ જે સિમ્પલ આઈ મી હાર અને જે મો સ્તંભ હોય ત્યારે. તો અહીં આપણે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં અહીં પ્રથમ હાર અને પ્રથમ સ્તંભમાં ફાળવણી કરી તો અહીં આપણે એક્સાઈ જેને પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ સ્વરૂપે લખવાની છે તો અહીં કિંમત શું થાય? એક્સ સાથે એક્સની સાપેક્ષમાં શું કિંમત આવશે? 5. જો અહીં મેં કીધું કે એક્સ આઈ જે, આઈ એટલે હાર અને જે એટલે સ્તંભ. ઓકે, આઈ એટલે હાર, જે એટલે સ્તંભ. હવે અહીં આપણે એક્સ આઈ જેના સ્વરૂપમાં કિંમત લખવાની છે 5. કે 5 એ શેની કિંમત થશે તે આપણે અહીં લખવાની સપોઝ ઇઝ ઇક્વલ ટુ 5. હવે તે કિંમત શેની છે? પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ. એટલે કે જે આઈ હાર છે તે પણ 1 છે અને જે સ્તંભ છે તે પણ 1 છે એટલે તે કિંમત આવી જાય એક્સ 1 1. ઓકે, સો અહીં આપણો પ્રારંભિક શક્ય ઉકેલ કયો આવે? અહીં કે પ્રથમ લખીશું એક્સ 1 1 ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, આ એક થઈ ગયો. બીજું અહીંયા આપણે ફાળવણી કરી તો અહીં શું છે? બીજું હાર અને પ્રથમ સ્તંભ. બીજી હાર પ્રથમ સ્તંભ એટલે અહીં શું આવશે? બીજી હાર એટલે 2 લખી દેવાનું. સૌ પ્રથમ હાર લેવાની એટલે, અને ત્યારબાદ પ્રથમ સ્તંભ છે શું આવી જશે? એક્સ 2 1 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, ધેન અહીં 4ની ફાળવણી કરેલી. બીજી હાર 4 ક્યાં છે? બીજી હાર અને બીજા સ્તંભમાં. સો બીજી હાર અને બીજો સ્તંભ એટલે એક્સ 2 2. સો એક્સ 2 2 ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, ધેન નેક્સ્ટ, પછી આપણે કેટલા જથ્થાની ફાળવણી કરેલી છે? 3 જથ્થો. 3 જથ્થો ક્યાં ફાળવ્યો? કે અહીં હાર છે ઓ 2 એટલે કે બીજી, બીજી હાર અને ત્રીજો સ્તંભ છે. સો અહીં લખીશું એક્સ 2 3. બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે, અને અહીં કેટલા એકમની ફાળવણી કરેલી? 3. સો એક્સ 2 3 એટલે અહીં લખી દેશું 3. આ થઈ ગયું. દેન ત્યારબાદ 6 જથ્થાની ફાળવણી કરેલી છે, જે ક્યાં ફાળવેલો છે? ત્રીજી હાર અને ત્રીજા સ્તંભ આવે. સો ત્રીજી હાર એટલે એક્સ 3 અને ત્યારબાદ ત્રીજો સ્તંભ છે. સો 5 ફરીથી લખી દેશું 3. સો આ કિંમત એક્સ 3 3ની આવી જશે 6. ત્યારબાદ અહીં 7 છે ત્રીજી હાર અને ચોથા સ્તંભમાં. સો એક્સ 3 4 ઇઝ ઇક્વલ ટુ 7. ધેન અહીં 2 જથ્થાની ફાળવણી કરેલી છે, ત્રીજી હાર પાંચમા સ્તંભમાં. સો અહીં એક્સ 3 5 ઇઝ ઇક્વલ ટુ લખી દેશું 2. ઓકે, સો આ રીતે આપણે મૂળભૂત પ્રાપ્ય ઉકેલ લખવાનો છે. હવે આ મૂળભૂત પ્રાપ્ય ઉકેલ અને જે ખર્ચ છે તેનો ઉપયોગ કરીને આપણે કુલ પરિવહન ખર્ચ શોધવાનો છે. બરાબર, કુલ પરિવહન ખર્ચ આપણે શોધવાનો છે તો અહીં લખીશું કે માટે કુલ પરિવહન ખર્ચ, કે કુલ પરિવહન ખર્ચ કે જેને આપણે કહીશું ઝેડ, તો ઝેડ બરાબર સૂત્ર છે કે સિગ્મા આઈ સિગ્મા જે સીઆઈજે ઇન્ટુ એક્સાઈજે. ઓકે, આ સૂત્ર જ યાદ રાખવાનું. હવે સીઆઈજે અને એક્સાઈજે એટલે શું છે તે આ દાખલામાં જોવાની જવાનું. સિમ્પલ યાદ રાખવાનું, જે તમારો દાખલો છે જ્યાં જ્યાં ફાળવણી કરી તે ફાળવણીમાં આપણે ગુણાકાર કરવાનો છે.
અહીં ખર્ચ કેટલો છે 5 કેટલાની ફાળવણી કરેલી 5 ની તો ખર્ચને ગુણાકાર આપણે જેટલાય જથ્થાની ફાળવણી કરી તેની સાથે કરતા જવાનું તો અહીં ખર્ચ 5 છે જથ્થો 5 છે તો અહીં લખીશું 5 ગુણ્યા 5 ધેન પ્લસ બીજા કયા જથ્થાની ફાળવણી કરેલી છે અહીં 2 ની ત્યાં ખર્ચ 3 છે 2 જથ્થાની ફાળવણી કરી સો ગુણાકાર કઈ રીતે લખીશું કે 3 ગુણ્યા 2 ધેન જે ત્રીજી ફાળવણી કરેલી ત્યાં જઈએ અહીંયા 4 ની ફાળવણી કરેલી કે જ્યાં ખર્ચ કેટલો છે 5 સો 5 ગુણ્યા 4 કરીશું સો અહીં લખી દેશું 5 ગુણ્યા 4 ઓકે ધેન પ્લસ હવે અહીં 3 ખર્ચ છે ત્યાં 3 જથ્થાની ફાળવણી કરેલી છે સો 3 ગુણ્યા 3 લખીશું અહીં સો અહીંયા હું લખી દઉં 3 ગુણ્યા 3 ધેન પ્લસ ત્યારબાદ 7 ખર્ચ છે તેની સામે આપણે 6 જથ્થાની ફાળવણી કરેલી સો 7 ગુણ્યા 6 લખીશું સો અહીં 7 ગુણ્યા 6 ધેન પ્લસ ફરીથી 5 ખર્ચ છે ત્યાં 7 જથ્થાની ફાળવણી કરેલી સો 5 ગુણ્યા 7 કરીશું 5 ગુણ્યા 7 ધેન પ્લસ લાસ્ટમાં 5 ખર્ચ છે કે જ્યાં આપણે 2 જથ્થાની ફાળવણી કરેલી સો 5 ગુણ્યા 2 કરીશું હવે ગુણાકાર કરીને લાસ્ટમાં સરવાળો કરી દેવાનો સો 5 ગુણ્યા 5 25 ધેન પ્લસ 3 દૂની 6 પ્લસ 5 ગુણ્યા 4 20 ધેન પ્લસ 3 ગુણ્યા 3 9 ધેન પ્લસ 7 ગુણ્યા 6 42 પ્લસ 5 ગુણ્યા 7 35 ધેન પ્લસ 5 દૂની 10 ઓકે સો આપણો ગુણાકાર આવી ગયો હવે શું કરવાનું કે હવે આપણે સરવાળો કરવાનો આ બધાનો તો સરવાળો કેટલો આવશે 5 ને 6 11 20 22 147 ઓકે 147 સો 147 થી આવ્યો કુલ પરિવહન ખર્ચ કે જે આપણે લખી દેશું અહીં રૂપિયા ઓકે સો કુલ પરિવહન ખર્ચ આપણો આવ્યો 147 રૂપિયા ઓકે સો આ રીતે આપણે વાયવ્ય ખૂણાની રીતમાં જ્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાનો હોય તો આ રીતે ફાળવણી કરી દેવાની અને ત્યારબાદ ફાળવણી થઈ ગયા બાદ મૂળભૂત પ્રાપ્ય ઉકેલ અને કુલ પરિવહન ખર્ચ શોધી લેવાનો ખ્યાલ આવ્યો